હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સાર્થક ઓનલાઈન સ્ટડી. મિત્રો, જે એએમસીની ક્લાર્કની જે ભરતી આવે છે, ભરતીની પરીક્ષા જે પહેલી તારીખે લેવામાં આવશે, બરાબર, એમાં અમદાવાદ સિટી વિશે 15 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. એટલે કે એનો સિલેબસમાં 15 માર્કનું વેઇટેજ છે. તો એ 15 માર્ક આપણે કઈ રીતે કવર કરી શકીએ, એમાંથી મહત્તમ કેટલા માર્ક્સ કવર કરી શકીએ, એના માટે આ વિડીયોની અંદર અમદાવાદ જિલ્લા વિશે, અમદાવાદ સિટી વિશે, એના ઇતિહાસથી લઈને એની અંદર જે મહત્ત્વના સ્થળો છે, બરાબર, રાષ્ટ્રીય સ્મારકો છે, એના વિશેના વન લાઇનર પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. તો એએમસીમાં જે ક્લાર્કની ભરતીના સિલેબસ મુજબ 15 માર્કના એ અમદાવાદ સિટીના પ્રશ્નો પૂછાવાના છે, બરાબર. તો એ 15 માર્કમાંથી આપણે મહત્તમ કેટલા માર્ક્સ કવર કરી શકીએ, એ આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે, બરાબર. તો વન બાય વન અમદાવાદના, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની સ્થાપના, ત્યારબાદ અમદાવાદનો ઇતિહાસ છે, એની અંદર રાષ્ટ્રીય સ્મારકો જે આવેલા છે એના વિશે કેવા કોઈ પ્રશ્નો પૂછાઈ શકે એની ચર્ચા કરવાની છે, બરાબર. તો જોઈએ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અસ્તિત્વમાં ન હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં હતી અને અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા અમદાવાદ સિટીનો વહીવટ થતો. તો અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, એ પ્રશ્ન નંબર પહેલો જોઈએ. અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, 1873ની અંદર અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ હતી, બરાબર. ત્યારબાદ, અને એ વખતે ખબર છે આપણે બધાને કે બ્રિટિશ સરકારનું શાસન હતું. તો અને એ વખતે, અત્યારે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં મેયરનું પદ છે, પણ એ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખનું પદ હતું. તો બ્રિટિશ સરકારે ઈસવીસન 1885માં શેઠ રમણલાલ છોટાલાલને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ પદે વરણી કરી હતી, બરાબર. તો પ્રશ્ન બીજો કેવો છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ પદે કોની વરણી થઈ હતી? તો તે હતા શેઠ રણછોડલાલ છોટાલાલ, બરાબર, કે જેમની બ્રિટિશ સરકારે પ્રથમ પ્રમુખ પદે વરણી કરી હતી, બરાબર, 1885માં. ત્યારબાદ મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ કે અમદાવાદની પ્રજાસત્તાક નગરપાલિકાના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા? તો મિત્રો, 1915માં અમદાવાદની પ્રજાસત્તાક નગરપાલિકા અસ્તિત્વમાં આવી, બરાબર. પ્રજાસત્તાક નગરપાલિકા 1915માં અસ્તિત્વમાં આવી અને તેના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ હતા રાવ બહાદુરભાઈ શંકર નાનાભાઈ, બરાબર. અમદાવાદની પ્રજાસત્તાક નગરપાલિકા 1915માં અસ્તિત્વમાં આવી. એ પહેલાં અમદાવાદ મ્યુનિસિપાલિટી હતી કે જે બ્રિટિશ સરકાર અંડર હતી, બરાબર. ત્યારબાદ પ્રજાસત્તાક નગરપાલિકા અસ્તિત્વમાં આવી અને એના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ હતા રાવ બહાદુરભાઈ શંકર નાનાભાઈ, બરાબર. હવે આગળ જોઈએ કે અમદાવાદ, પ્રશ્ન નંબર 4, અમદાવાદની પ્રજાસત્તાક નગરપાલિકાના છેલ્લા ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા, બરાબર. પ્રથમ કોણ હતું? તો કે રાવ બહાદુરભાઈ શંકર નાનાભાઈ. અને અમદાવાદની પ્રજાસત્તાક નગરપાલિકાના છેલ્લા ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા? તો એ હતા શેઠ ચીનુલાલ ચીમનભાઈ. એ પ્રજાસત્તાક નગરપાલિકાના છેલ્લા ચૂંટાયેલા પ્રમુખ હતા, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું? મિત્રો, ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન કહી શકાય, પરીક્ષામાં પૂછાવા લાયક છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું. તો એ મિત્રો 1950માં અસ્તિત્વમાં આવ્યું, બરાબર. અને એ પહેલાં જ્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટી હતું ત્યારે ત્યાં પ્રમુખનું પદ હતું, પણ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ એ પદને મેયર પદમાં રૂપાંતરિત થઈ ગયું, એટલે કે પ્રમુખ પદને બદલે મેયર પદ ત્યાં અસ્તિત્વમાં આવ્યું. તો આ પ્રશ્ન પૂછાવા લાયક છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો મિત્રો, ઈસવીસન 1950માં અસ્તિત્વમાં આવ્યું છે. હવે મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકાના સેન્ટ્રલ હોલનું નામ, તો એ ગાંધી હોલ. કે સેન્ટ્રલ હોલનું નામ શું હતું? ગાંધી હોલ.
અને કોર્પોરેશનની જે વહીવટી બિલ્ડિંગ હતી કે જ્યાંથી કોર્પોરેશનનો વહીવટ થતો હતો એનું નામ હતું સરદાર પટેલ ભવન. બરાબર, આગળ જોઈએ. હવે પ્રશ્ન નંબર 6 એવું કહે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર કોણ હતા? મિત્રો, આપણે જાણીએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું અને ત્યાં પ્રમુખ પદને બદલે મેયર પદની મેયર પદ અસ્તિત્વમાં આવ્યું. તો હવે આપણે મેયર પદની રચના કરવી પડશે, એટલે કે પ્રથમ મેયર કોણ હતા? તો કે એ હતા શેઠ ચિનુલાલ ચીમનભાઈ, કે જેઓ અમદાવાદ પ્રજાસત્તાક મ્યુનિસિપાલિટીના પણ છેલ્લા પ્રમુખ હતા, એ જ કોર્પોરેશનના પ્રથમ મેયર બન્યા હતા. ત્યારે શેઠ ચિનુબલાલ ચીમનભાઈ. આગળ વાત કરીએ, પ્રશ્ન નંબર 7 કે અમદાવાદ સિટીને મેગા સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? તો મિત્રો, અમદાવાદ સિટીને મેગા સિટીનો દરજ્જો 2005 મળ્યો છે. અમદાવાદને મેગા સિટીનો દરજ્જો 2005 મળ્યો છે. આગળ જોઈએ, અમદાવાદ શહેર એ ભારતનું કેટલામું સૌથી મોટું મહાનગર છે? બરાબર, ભારતનું તો એ 7મું છે. બરાબર, ભારતનું પૂછવામાં આવે તો એ 7મું છે, અને જો ગુજરાતનું પૂછવામાં આવે તો પ્રથમ છે. બરાબર, ગુજરાતનું એ પ્રથમ છે. આગળ જોઈએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના મેયર કોણ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના મેયર કોણ છે? ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન ગણી શકાય આવનારી પરીક્ષા માટે. તો એ છે શ્રીમતી બિજલબેન પટેલ. બરાબર, કોણ છે? શ્રીમતી બિજલબેન પટેલ. અને છેલ્લા પ્રથમ મેયર કોણ હતું? તો કે શેઠ ચિનુલાલ ચીમનભાઈ. આગળ જોઈએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના મ્યુનિસિપલ કમિશનર કોણ છે? હાલના મ્યુનિસિપલ કમિશનર તો એ છે મિત્રો વિજયભાઈ નહેરા, શ્રી વિજય નહેરા. અને પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન કોણ હતા? તો એ હતા બી પી પટેલ. બરાબર, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ કે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? કે તો આ દર 5 વર્ષે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ થતી હોય છે. આગળ જોઈએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ કલમને આધીન કામ કરે છે? એટલે કે કઈ કલમને આધીન એની જવાબદારી હોય છે? તો એ છે બોમ્બે પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, કલમ નંબર 63 અને 64. બોમ્બે પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જે કલમ 63 અને 64 છે, એના અંદર એના આધીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરે છે. બરાબર, હવે આ પ્રશ્ન પણ મહત્ત્વનો ગણી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં ક્યાં આવેલી છે? આપણને એ બધાને ખબર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં આવેલી છે, પણ કઈ જગ્યાએ આવેલી છે? તો એ દાણાપીઠ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેલું છે. ગુજરાતનું આર્થિક પાટનગર કયું છે? ગુજરાતનું આર્થિક પાટનગર મિત્રો અમદાવાદ. બરાબર, રાજકીય પાટનગર પૂછવામાં આવે તો ગાંધીનગર છે, અને હાલનું પાટનગર આર્થિક પાટનગર પૂછવામાં આવે તો એ અમદાવાદ છે. અને બીજું અહીં કે અમદાવાદ ગુજરાતનું ઈસવીસન 1960 થી 1970 દરમિયાન એ રાજકીય પાટનગર પણ રહી ચૂક્યું છે. એટલે કે 10 વર્ષ એ રાજકીય પાટનગર પણ રહી શક્યું છે, પણ અત્યારે આપણું રાજકીય પાટનગર ગાંધીનગર છે અને આર્થિક પાટનગર અમદાવાદ છે. હવે અમદાવાદના ઇતિહાસ વિશે કેટલાક પ્રશ્નોની વાત કરીએ કે કઈ સદી અમદાવાદને બ્રિટિશ શાસન હેઠળ લાવી? તો એ છે મિત્રો પૂના પેશવા સંધિ, કે જે અમદાવાદને બ્રિટિશ શાસન હેઠળ લાવી, કે ત્યારથી પૂના પેશવા સંધિથી બ્રિટિશરો અમદાવાદમાં આવ્યા અને અમદાવાદનો વિકાસ કર્યો 1870 સાલમાં. અમદાવાદ પ્રશ્ન નંબર 2, અમદાવાદને કયા વિશ્વયુદ્ધ પછી માન્ચેસ્ટરનો દરજ્જો મળ્યો હતો? બરાબર, માન્ચેસ્ટરનો દરજ્જો અમદાવાદને કયા વિશ્વયુદ્ધ પછી મળ્યો? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી, અને એનો સમયગાળો હતો મિત્રો 28
જુલાઈથી 28 જુલાઈ 1914 થી 1918 સુધી, બરાબર નો સમયગાળો 1914 થી 1918 સુધીનો હતો. કર્ણાવતીની સ્થાપના કયા વંશના સમયગાળા દરમિયાન થઈ? તો કર્ણાવતીની સ્થાપના કોને કરી હતી? તો કે એ રાજા કર્ણદેવ, બરાબર, એ કર્ણદેવ સોલંકીએ કરી હતી અને એ સોલંકી વંશના છેલ્લા રાજા હતા. એટલે કે કર્ણાવતીની સ્થાપના એ સોલંકી વંશ દરમિયાન થઈ હતી. અમદાવાદને બીજું, અમદાવાદના બીજા પણ નામ છે, કર્ણાવતી પણ કહે છે, બરાબર, એનું પૂરા જૂનું નામ કર્ણાવતી છે. આગળનો પ્રશ્ન જોઈએ કે કર્ણદેવ સોલંકીએ કોને પરાજય આપીને કર્ણાવતી નામનું શહેર વસાવ્યું હતું? તો એ મિત્રો છે આશાપલ અથવા તો આશાવલ નામના ભીલ રાજાને. કેવો રાજા હતો? ભીલ રાજાને હરાવીને કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નામનું શહેર વસાવ્યું હતું, જે હાલનું અમદાવાદ, બરાબર. અમદાવાદની સ્થાપના સમયે તેનું નામ શું હતું? તો કર્ણાવતી, બરાબર. અમદાવાદની સ્થાપના કોને કરી હતી? મહત્વનો પ્રશ્ન ગણી શકાય મિત્રો. અમદાવાદની સ્થાપના અહમદશાહ બાદશાહે 14 ફેબ્રુઆરી 1411 તારીખ અહીંયા યાદ રાખવી જરૂરી બને છે કે 14 ફેબ્રુઆરી 1411 માં અહમદશાહ બાદશાહ, સુલતાન અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી. આગળ જોઈએ, અહમદશાહે અમદાવાદને સત્તાવાર રીતે ક્યારે પાટનગર બનાવ્યું? બરાબર, જ્યારે અમદાવાદની સ્થાપના 14 ફેબ્રુઆરી 1411 થઈ અને ત્યાર પછી 4 માર્ચ 1411 અહમદશાહે અમદાવાદને સત્તાવાર રીતે પાટનગર બનાવ્યું. આગળ જોઈએ, અમદાવાદને દુનિયાનું બજાર કોને કહ્યું? બરાબર, આ પણ મહત્વનો પ્રશ્ન ગણી શકાય કે અમદાવાદને દુનિયાનું બજાર કોને કીધું હતું? તો મિત્રો, એ અબુલ ફજલે એને અમદાવાદને દુનિયાનું બજાર કહ્યું હતું. આગળ વાત કરીએ, દુનિયાનું બજાર કોને કહ્યું હતું? અબુલ ફજલે. તો આગળનો પ્રશ્ન શું છે કે અમદાવાદને ધૂળિયું શહેર કોને કહ્યું હતું? તો એને ધૂળિયું શહેર અમદાવાદને જહાંગીરે કહ્યું હતું, બરાબર, બરાબર. અમદાવાદને ધૂળિયું શહેર કોને કહ્યું હતું? જહાંગીરે કહ્યું હતું અને દુનિયાનું શહેર એ અબુલ ફજલે કહ્યું હતું. આગળ જોઈએ કે આશાવલ્લીનો ઉલ્લેખ નીચેનામાંથી કયા પુસ્તકમાં મળે છે? બરાબર, આશાવલ્લી કે જે આશાવલ્લી હતું એ કર્ણદેવ સોલંકીએ જીતીને ત્યાં કર્ણાવતી નામનું નગર સ્થાપ્યું હતું, એ આશાવલ્લીનો ઉલ્લેખ નીચેનામાંથી કયા પુસ્તકમાં મળે છે એવો પ્રશ્ન પૂછાય. તો એ અલબેરુની દ્વારા લખાયેલ કિતબ ઉલ હિંદ, અલબેરુની દ્વારા લખાયેલ કિતબ ઉલ હિંદમાં એનો ઉલ્લેખ જોવા મળે છે, બરાબર. અહમદશાહે માણેક બુર્જ અને ભદ્રના કિલ્લાનો પાયો ક્યારે નાખ્યો? બરાબર, કે જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે જ અહમદશાહે ભદ્રના કિલ્લાનું, ભદ્રનો કિલ્લો અને માણેકભુજની સ્થાપના કરી હતી. અમદાવાદ શહેરની સ્થાપના સમયે જ ભદ્રનો કિલ્લો અને માણેકભુજની સ્થાપના કરી હતી અહમદશાહે. તો એ ઈસવીસન 1411, બરાબર. અહમદશાહે જામા મસ્જિદનો પાયો ક્યારે નાખ્યો? બરાબર, જામા મસ્જિદનો પાયો પણ તેને 1411 એટલે કે માણેકભુજ, ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ એના ત્રણેયનો પાયો નાખનાર, તો કે એ અહમદશાહ અને એ અમદાવાદની સ્થાપના વખતે એટલે કે ઈસવીસન 1411 જ, બરાબર. હવે ભદ્રના કિલ્લાનું બાંધકામનો પાયો નંખાયો તો 1411, પણ એનું બાંધકામ ક્યારે પૂર્ણ થયું? 1413 એનું બાંધકામ પૂર્ણ થયું. અને જામા મસ્જિદનો પાયો નંખાયો હતો 1411, અને એનું બાંધકામ પૂર્ણ થયું હતું 1423, બરાબર. આગળ વાત કરીએ 13મા પ્રશ્નની, કે અહમદશાહ બાદશાહના ગુરુ કોણ હતા? શેખ અહમદ ખટુ ગંજ બક્ષનું અવસાન ક્યારે થયું હતું? તો એ અહમદશાહ બાદશાહના ગુરુ હતા, બરાબર, શેખ અહમદ ખટુ ગંજ બક્ષ, કે જેમનું રોજો છો એ ક્યાં આવેલો છે? સરખેજમાં આવેલો છે. ગુરુ શેખ અહમદ ખટુ ગંજ બક્ષનો રોજો જે ખૂબ જ પ્રખ્યાત છે અને એ સરખેજ આવેલો છે, અને એનું અવસાન 1441 થયું હતું, બરાબર. અને જ્યારથી એમનું અવસાન થયું ત્યારથી સરખેજના રોજાના નિર્માણની કામગીરી શરૂ થઈ, બરાબર, કે જે શેખ અહમદ ખટુગંજ બક્ષના
રોજાની કામગીરી ક્યારથી શરૂ થઈ? તો ઈસવીસન 1441માં એમના મૃત્યુથી. બરાબર, આગળ વાત કરીએ કે મહેમદ બેગડો દ્વારા શહેર ફરતે દિવાલ નિર્માણ કરવાનું કાર્ય ક્યારે કર્યું હતું? મહેમદ બેગડોએ શહેર ફરતે જે દિવાલનું નિર્માણ કર્યું હતું એ ક્યારે કર્યું હતું? તો એ 1486ની અંદર એનું નિર્માણ કર્યું હતું. આગળ જોઈએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ પ્રતિનિધિનું આગમન સૌપ્રથમ ક્યારે થયું? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ પ્રતિનિધિનું આગમન સૌપ્રથમ 1614માં મિત્રો થયું હતું. બરાબર, આગળ વાત કરીએ, ઈસવીસન 1621માં શાહીબાગ પેલેસ અને શાહી ગાર્ડનનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો શાહીબાગ પેલેસ અને શાહી ગાર્ડન, તો શાહી એટલે મતલબ કે શાહજહાંએ શાહીબાગ પેલેસ અને શાહી ગાર્ડનનું નિર્માણ કર્યું હતું. બરાબર, કે જે શાહીબાગ આવેલું છે. આગળ વાત કરીએ કે શહેરનું ચિંતામણી જૈન મંદિર કોણે તોડી પાડ્યું? તો શહેરનું ચિંતામણી જૈન મંદિર ઔરંગઝેબે 1644માં તોડી પાડ્યું હતું અને તેની જગ્યાએ તેને મસ્જિદનું નિર્માણ કર્યું હતું. બરાબર, એ તોડી શહેરનું ચિંતામણી જૈન મંદિર તોડીને તેણે ત્યાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. વીએસ હોસ્પિટલ ક્યારે શરૂ થઈ? મિત્રો, મહત્ત્વનો પ્રશ્ન ગણી શકાય કે વીએસ હોસ્પિટલ 1931માં શરૂ કરવામાં આવી હતી અને એનું વીએસ હોસ્પિટલનું પૂરું નામ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી? બરાબર, આ મહત્ત્વનો પ્રશ્ન ગણી શકાય. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? તો ઈસવીસન 1920માં કરવામાં આવી અને અમદાવાદમાં કરવામાં આવી. અને કોને કરી? તો કે ગાંધીજીએ. બરાબર, ગાંધીબાપુએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી 1920માં અને એના મુખ્ય પાત્રો હતા નવજીવન, હરિજન અને યંગ ઇન્ડિયા. આ ત્રણ એના મુખ્ય પાત્રો હતા. કોના? તો ગુજરાત વિદ્યાપીઠના નવજીવન, હરિજન અને યંગ ઇન્ડિયા. ગુજરાત વિદ્યાપીઠનું ધ્યાન મંત્ર કયું છે? મિત્રો, આ પ્રશ્ન ભાઈ પૂછાઈ શકે છે કે સા વિદ્યા વિમુક્તયે. ગુજરાત વિદ્યાપીઠનું ધ્યાન મંત્ર કયું છે? સા વિદ્યા વિમુક્તયે. એમજે લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો એ મિત્રો ઈસવીસન 1938ની અંદર એમજે લાઇબ્રેરીની સ્થાપના, કે જે અમદાવાદમાં આવેલી છે, કરવામાં આવી હતી. બરાબર, અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? તો આપણે બધાને ખબર જ હોય કે અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું છે. સાબરમતી નદી વિશે થોડું જાણીએ તો એ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો એ સાબરમતી નદી છે. 321 કિલોમીટર એની લંબાઈ છે અને એનું બીજું નામ છે સ્વામ ભ્રમતી એનું બીજું નામ છે. અમદાવાદને બે ભાગમાં વિભાજિત કરતી નદી કઈ? અમદાવાદને બે ભાગમાં વિભાજિત કઈ નદી કરે? તો એ સાબરમતી અથવા તો સ્વામ ભ્રમતી, કે જે અમદાવાદને બે ભાગમાં વિભાજિત કરે છે. એક બાજુનો છેડો છે પૂર્વ અમદાવાદને, એક બાજુનો છેડો છે પશ્ચિમ અમદાવાદ. પછી આગળનો પ્રશ્ન, કાંકરિયા તળાવનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું? કાંકરિયા તળાવનું નિર્માણ ઈસવીસન 1451માં સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહે કર્યું. બરાબર, સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા કાંકરિયા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું. 260 થાંભલા અને 15 ડોમનું વિશાળ બાંધકામ ધરાવતી મસ્જિદ કઈ? 216 થાંભલા અને 15 ડોમનું વિશાળ બાંધકામ ધરાવતી મસ્જિદ, તો એ મિત્રો ગુજરાતની મોટામાં મોટી મસ્જિદ એટલે કે જામા મસ્જિદ, જેનું નિર્માણ ઈસવીસન 1423માં સુલતાન અહેમદ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આગળ જોઈએ, હઠીસિંહના દેરા અમદાવાદના કયા વિસ્તારમાં આવેલા છે? બરાબર, તો હઠીસિંહના દેરા અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને હઠીસિંહના દેરા એ જૈનોનું શ્રદ્ધાસ્થળ છે. બરાબર, હવે આગળનો પ્રશ્ન એવો છે કે અમદાવાદની સ્થાપના વખતે પ્રથમ ઈંટ ક્યાં મુકાઈ હતી? તો જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે ભદ્રના કિલ્લાનું નિર્માણ થયું. બરાબર, તો એની પ્રથમ ઈંટ ભદ્રના કિલ્લામાં મુકાઈ હતી. આગળ વાત કરીએ કે કોનો સમયગાળો અમદાવાદનો સુવર્ણકાળ ગણાય? તો મોહમ્મદ બેગડાનો સમયગાળો એ અમદાવાદનો સુવર્ણકાળ ગણાય છે. આગળ, અમદાવાદમાં આવેલ હોજે કુતુબનું બાંધકામ કોણે કરાવ્યું? મિત્રો, હોજે કુતુબ પૂછવામાં આવે કે કાંકરિયા તળાવ પૂછવામાં આવે, એ બંને એક જ વસ્તુ છે કે એનું બાંધકામ કુતુબુદ્દીન અહમદ શાહે કરાવ્યું.
યહૂદીઓનું એકમાત્ર ધાર્મિક સ્થળ સિનેગોગ અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલું છે? બરાબર, યહૂદીઓનું એકમાત્ર ધાર્મિક સ્થળ સિનેગોગ અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલું છે? તો કે ખમાસામાં. બરાબર, મહાગુજરાત આંદોલનની કર્મભૂમિ કઈ છે? તો જ્યાં મહાગુજરાત આંદોલનની શરૂઆત ઈસવીસન 1956માં થઈ અને એ અમદાવાદથી થઈ, એટલે એની કર્મભૂમિ અમદાવાદ છે. આગળ વાત કરીએ, અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાઝ પઢવાની અલગ વ્યવસ્થા છે? તો એ છે જામા મસ્જિદ, કે જેમાં સ્ત્રીઓને નમાઝ પઢવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદનો આશ્રમ રોડ કયા બે આશ્રમને જોડે છે? તો કે સાબરમતી અને કોચરબને. અમદાવાદમાં સૌપ્રથમ કયા પુલનું બાંધકામ કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન મિત્રો 1892માં એલિસ બ્રિજનું બાંધકામ અમદાવાદની અંદર સૌપ્રથમ કરવામાં આવ્યું હતું. એલિસ બ્રિજ એટલે કે અમદાવાદમાં સૌપ્રથમ એલિસ બ્રિજનું પુલ છે, જે એલિસ બ્રિજથી ઓળખાય છે, એનું બાંધકામ કરવામાં આવ્યું હતું. અને એલિસ બ્રિજનું બાંધકામ કયા ઇજનેર દ્વારા કરવામાં આવ્યું હતું? તો હતું એ હિંમતલાલ ધીરજરામ ભેચેચે. બરાબર, હિંમતલાલ ધીરજરામ ભેચેચે દ્વારા કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ કે અમદાવાદના એલિસ બ્રિજનું નામ, એટલે એલિસ બ્રિજ જ્યારે બન્યો ત્યારે એલિસ બ્રિજનું નામ બ્રિટિશ કમિશનરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો એ કયા બ્રિટિશ કમિશનરના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો અમદાવાદના એલિસ બ્રિજનું નામ કયા બ્રિટિશ કમિશનરના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો એ બેરા હેલ્ટ એલિસ, કે જેનું નામ એલિસ હોવાથી એનું નામ એલિસ બ્રિજ રાખવામાં આવ્યું હતું. અને એ વખતના બ્રિટિશ કમિશનર હતા બેરા હેલ્ટ એલિસ. એલિસ બ્રિજ બીજા કયા નામે ઓળખાય છે? તો એલિસ બ્રિજ બીજા મિત્રો વિવેકાનંદના નામે ઓળખાય છે, વિવેકાનંદ પુલ અથવા તો વિવેકાનંદ બ્રિજ. 38મો પ્રશ્ન જે મિત્રો મહત્વનો ગણી શકાય, બરાબર, કે સૌ પ્રથમ વખત અમદાવાદનો ઇતિહાસ લખવાનું માન કોને ફાળે જાય છે? તો એ હતા મિત્રો અમદાવાદનો ઇતિહાસ લખવાનું માન મિત્રો મગનલાલ વખતચંદને જાય છે, કે મગનલાલ વખતચંદે સૌ પ્રથમ વખત અમદાવાદનો ઇતિહાસ લખેલો હતો. અને એ જે મગનલાલ વખતચંદ છે એ ફાફ્સની જે વર્નાક્યુલર સોસાયટી છે, કે જે દલપતરામ અને ફાફ્સ, બરાબર, એલેક્ઝાન્ડર ફાફ્સના સંયુક્ત પ્રયાસોથી જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી, તેમાં મગનલાલ વખતચંદ એકમાત્ર ગુજરાતી હતા. ભારતના પ્રથમ મહિલા મજૂર કોણ હતા? તો ભારતના પ્રથમ મહિલા મજૂર એ અનસુયાબેન સારાભાઈ હતા, કે જેઓ અમદાવાદના હતા. બરાબર, અનસુયાબેન સારાભાઈ હતા, કે જેઓ અમદાવાદના હતા. હવે આમાં આગળ પ્રશ્ન 40 જોઈએ કે ગુરુ અહમદશાહ ખટુગંજ બક્ષનો રોજો ક્યાં આવેલો છે? તો જે ગુરુ અહમદશાહ ખટુબંક્ષ હતા એ અહમદશાહ બાદશાહના ગુરુ હતા, બરાબર, અને એનો રોજો સરખેજ ક્યાં આવેલો છે? સરખેજમાં આવેલો છે. અને સરખેજમાં મહમૂદ બેગડા ઉપરાંત શાહ આલમનો રોજો પણ ત્યાં આવેલો છે. એટલે કે સરખેજમાં ગુરુ અહમદશાહ ખટુબંક ગંજબક્ષ, મહમૂદ બેગડો અને શાહ આલમનો રોજો પણ ત્યાં જ આવેલો છે. આગળ જોઈએ 1920માં ગુજરાત વિદ્યાપીઠ ક્યાં શરૂ કરવામાં આવ્યું? બરાબર, 1920માં જ્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો મિત્રો એ ડાયાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતની રાજધાની અમદાવાદથી પાટણ કોના દ્વારા ખસેડવામાં આવી? બરાબર, તો અમદાવાદ પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી? અણહિલવાડ એટલે કે પાટણ. અને એને અમદાવાદથી પાટણ કોના દ્વારા ખસેડવામાં આવ્યું? તો એ અહમદશાહ દ્વારા ખસેડવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા રાષ્ટ્રીય સ્મારકો છે એના વિશેની થોડીક પ્રશ્નોત્તરી કરીએ, કે અમદાવાદમાં જે ગાંધી આશ્રમ આવેલું છે, સરદાર સ્મારક આવેલું છે, બરાબર, એના વિશેના કેટલાક પ્રશ્નોની અહીંયા ચર્ચા કરીએ. ગાંધી આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો મિત્રો ગાંધી આશ્રમની સ્થાપના ગાંધીજી દ્વારા ઈસવીસન 1917માં 17 જૂન 1917માં કરવામાં આવી. બરાબર, 17 જૂન 1917માં કરવામાં આવી. અને એ ગાંધી આશ્રમ બીજા ત્રણ નામોથી ઓળખાય છે, એટલે કે સત્યાગ્રહ આશ્રમ, હરિજન આશ્રમ અથવા તો સાબરમતી આશ્રમથી પણ ઓળખાય છે. ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? મિત્રો એ હૃદયકુંજ નામે ઓળખાય છે.
દાંડી યાત્રાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? દાંડી યાત્રાનો પ્રારંભ ગાંધી આશ્રમથી કરવામાં આવ્યો હતો. અને જે સાબરમતીનો પટ છે એ કયા નામથી ઓળખાય છે? તો એ ગાંધી ઘાટથી ઓળખાય છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ કે દાંડી પુલ કઈ નદી પર આવેલો છે? તો દાંડી પુલ મિત્રો એ ચંદ્રભાગા નદી પર આવેલો છે અને એ અમદાવાદમાંથી પસાર થાય છે. બરાબર. ચંદ્રભાગા નદી પણ અમદાવાદમાંથી પસાર થાય છે. બરાબર. અને સાબરમતી નદી પણ અમદાવાદમાંથી પસાર થાય છે. શાહજહાંએ બનાવેલ મોતી મહેલ કયા નામે ઓળખાય છે? તો શાહજહાંએ જે મોતી મહેલ બનાવેલો શાહીબાગની અંદર એ હાલ સરદાર પટેલ સ્મારકના નામથી ઓળખાય છે. બરાબર. સરદાર પટેલ સ્મારક કે જે શાહીબાગ ખાતે આવેલું છે. આગળ જોઈએ કે ગુજરાત વિદ્યાસભા પહેલાં કયા નામથી ઓળખાતી હતી? તો ગુજરાત વિદ્યાસભા પહેલાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી બરાબર તરીકે ઓળખાતી હતી અને એને સ્થાપક એટલે એના દલપતરામ અને એલેક્ઝાન્ડર ફાપ્સના પ્રયત્નથી એને સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાસભા એટલે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. હવે મિત્રો એવું પૂછવામાં આવે કે ગુજરાત વિદ્યાસભા અમદાવાદમાં આવેલી છે, આપણને બધાને ખબર છે, પણ ગુજરાત વિદ્યાસભા અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલી છે? તો એ અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર આવેલી છે અને એચકે કોલેજના કેમ્પસમાં આવેલી છે. બરાબર. એચકે કોલેજના કેમ્પસમાં આવેલી છે. હવે આગળ ડીડી ગિરનાર અમદાવાદમાં ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો ડીડી ગિરનાર એ દૂરદર્શન આધારિત ચેનલ છે. બરાબર. કે જે ભારત સરકારના દૂરદર્શન ચેનલ છે એની ગુજરાતી ચેનલ છે કે ડીડી ગિરનારને ડીડી ગુજરાતી પણ કહી કહેવાય છે અથવા ડીડી વન પણ કહેવાય છે. અને અમદાવાદમાં એ 2003માં આપણને દૂરદર્શન ચેનલ મળી. બરાબર. કે ડીડી ગિરનાર ડીડી વન અથવા તો ડીડી ગુજરાતી. અને એનું સૂત્ર શું હતું? કે આપણી સંસ્કૃતિ આપની ઓળખ એ એનું સૂત્ર હતું. આપણી સંસ્કૃતિ એ જ આપની ઓળખ. અમદાવાદમાં સૌપ્રથમ કયા પુલનું બાંધકામ કરવામાં આવ્યું હતું? બધાને ખબર છે. આગળ પ્રશ્ન આવી ગયો. એલિસ બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બરાબર. 1992માં. બરાબર. અને એ એલિસ બ્રિજનું બાંધકામ એલિસ બ્રિજ જે નામ આપવામાં આવ્યું કયા બ્રિટિશ કમિશનરના આધારે નામ આપ્યું? તો કે એલ્બર્ટ એલિસના નામે. આગળ જોઈએ મિત્રો અમદાવાદમાં અમદાવાદ જિલ્લાના આવેલા અન્ય મહત્ત્વના સ્થળો વિશે થોડી પ્રશ્નોત્તરી કરીએ કે અમદાવાદ જિલ્લામાં જે અમુક તાલુકા છે એમાં પણ અમુક મહત્ત્વના સ્થળો આવેલા છે એના વિશે થોડીક પ્રશ્નોત્તરી કરી. પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો મિનલદેવી દ્વારા બંધાવેલ મુનસર. મિનલદેવી કહ્યું તો એનો બોલો મુનસર. અને ગંગુ વંશરાવ દ્વારા બંધાવેલ ગંગાસર તળાવ ક્યાં આવેલા છે? તો એ મિત્રો વિરમગામની અંદર આવેલા છે અને વિરમગામ એ અમદાવાદ જિલ્લાનો એક તાલુકો છે. બીજો પ્રશ્ન શું છે કે ડેટ્રોઇટ સિટી ઓફ ગુજરાત તરીકે જાણીતું સિટી કયું છે? ડેટ્રોઇટ સિટી ઓફ ગુજરાત તરીકે જાણીતું સિટી એ સાણંદ છે અને એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. બરાબર. કે જ્યાં નેનો કંપનીનો પ્લાન્ટ છે એ સાણંદ સિટી. આગળ જોઈએ કે ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એટલે સર એસ આઈ આર. બરાબર. ભારતનું પ્રથમ સર એ કયું છે? તો એ મિત્રો ધોલેરા છે. બરાબર. એ પણ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. મિનલદેવ દ્વારા નિર્મિત મલાવ તળાવ એ ક્યાં આવેલું છે? કે ધોળકામાં. કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ. મિત્રો તો અહીંયા આપણે પહેલા વિડીયોની અંદર અહીંયા રાખીએ છીએ. બરાબર. અને આવતા વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો લઈને ફરી વખત આવશું કે જેમાં અમદાવાદની પોળો અને હેરિટેજ જોવો. બરાબર. એની ચર્ચા કરવાની છે. અમદાવાદની ઓળખવું હોય તો તમારે તેને પહેલાં પોળોને ઓળખવી જોઈએ. બરાબર. અને હેરિટેજ જોવો કે જે સવાર અને રાત્રિના સમયે તમને ગુજરાત અમદાવાદની જે મહત્ત્વના સ્થળો છે સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી લઈ અને જામા મસ્જિદનો વોક કરાવ્યો છે એટલે કે તેનું પર્યટન કરાવ્યું છે. હેરિટેજ વોકની વાત કરી છે. અમદાવાદની ભૂગોળની વાત કરી છે. બરાબર. એના તાલુકા વિશેની માહિતીની વાત કરશું કે કેટલા તાલુકા આવેલા છે. બરાબર. દરેક તાલુકા વિશે આપણે વાત કરવાની છે. પછી આવતા વિડીયોની અંદર
મિત્રો, અમદાવાદમાં જે મહત્ત્વના કવિઓ થઈ ગયા તેની પણ વાત કરવાની છે. પછી અમદાવાદને જે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળેલો છે એની પણ આપણે આવતા વિડીયોમાં વાત કરીશું. અમદાવાદ મેટ્રો વિશે વાત કરવાની છે, અમદાવાદના મહાનુભાવો વિશે વાત કરવાની છે, અમદાવાદના અન્ય પ્રચલિત સ્થળો કે જે ખૂબ જ અગત્યના છે એના પણ વિશે વાત કરીશું. અને છેલ્લે આવતા લેક્ચરની અંદર, આવતા વિડીયોની અંદર મિત્રો, અમદાવાદના કરંટ ટોપિક કે જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે એના વિશેની વાત કરવાની છે.